ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે રેલવેના અધિકારીઓએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી 2022 સુધીમાં રેલવેની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે ઉદ્યોગકારોનો સંપર્ક કરી માહિતી મેળવવા માટે બેઠક યોજી હોવાનું પશ્ચિમ રેલવેના DRMએ જણાવ્યું હતું. ઉમરગામ તારીખ 23/7/2020 ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે આજરોજ બપોરે 2 કલાકે પશ્ચિમ રેલવેના DRMને તેમજ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. ઉમરગામ સ્થિત ઉદ્યોગોમાંથી નીકળતા ફિનિશ ગુડ્સ રેલવે મારફતે સમગ્ર ભારતમાં ઉદ્યોગકારો દ્વારા મોકલવામાં આવે એવા આશય સાથે ઉદ્યોગકારો પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે રેલવેના અધિકારીઓએ બેઠક યોજી હતી. મહારાષ્ટ્રના પાલઘરથી સુરત બરોડા સુધી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાંથી આવી રેલવે ગુડ્સ ટ્રાન્સપોર્ટ દ્વારા નોંધપાત્ર આવક મળી રહેશે એવો આશાવાદ રેલવેના અધિકારીઓએ દાખવ્યો હતો. સાંપ્રત સમયમાં રેલવેને 30% જેટલી આવક થઈ રહી છે. 2022 સુધીમાં 55-60% લક્ષ્ય સિદ્ધ કરવા વિવિધ ઔદ્યોગિક સંગઠનો સાથે બેઠક યોજી જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે, જેના આધારે રેલવે વિભાગ ઉદ્યોગકારોને ઉત્તમ સુવિધા અને સમયસર માલની ડિલિવરી થઈ શકે તે દિશામાં રણનીતિ બનાવી તે મુજબ અમલીકરણ કરી શકાય. અને આજની બેઠકમાં પશ્ચિમ રેલવેના DRMને તથા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો, સેક્રેટરી, ટ્રેઝરર અને વાઇસ પ્રેસિડેન્ટ સહિત વિવિધ ઉદ્યોગોમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત બાબતે ટ્રાન્સપોર્ટ સર્વિસ સાથે જોડાયેલા અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં ટ્રેઝરરનો હોદ્દો ધરાવતા આશિષ શાહે જણાવ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા સર્વેની કામગીરી થઈ રહી છે, પરંતુ ખાનગી ટ્રાન્સપોર્ટેશનની તુલનામાં રેલવે ઘણું પાછળ છે. શ્રેણીલિંક કંપનીના માલિક શ્રવણને પણ ખાનગી ટ્રાન્સપોર્ટની તુલનામાં રેલવેનું ભાડું ઓછું હોવું જોઈએ તેમજ ઉદ્યોગકારો દ્વારા મોકલવામાં આવતા સામાન જે તે સ્થળે નિર્ધારિત સમયમાં ડોર ડિલિવરી થાય તે દિશામાં રેલવે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. તેમજ આ બેઠકમાં રેલવે અધિકારીઓએ ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગમાં થતા ઉત્પાદન તેમજ વધુમાં વધુ ફિનિશ ગુડ્સ કયા વિસ્તારમાં જાય છે તે અંગે માહિતી મેળવી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ ટ્રેનના સ્ટોપેજ માટેની માંગણી લેખિત રેલવે અધિકારીને સોંપી હતી. સૌથી પહેલી વાત તો રેલવે એ ઘણી સ્ટડી કરવા પડે છે, હજુ ઘણો અભ્યાસ કરવાનો બાકી છે. જે ડોર ટુ ડોર સર્વિસ કરવા પડશે પાર્સલની ને એ બધી, અને વિશ્વાસ લોકોનો જીતવા પડશે, એમાં રેલવે ઘણું પાછળ છે હજુ. પણ આ એક વસ્તુ જો રેલવે સારી રીતે કરી શકશે તો ઇન્ડસ્ટ્રીઝને ખૂબ સારી સેવા મળી શકશે. UIA તરફથી આપણે ભિલાડ બરોડા ઇન્ટરસિટીને દાણું તરફ એક્સટેન્ડ કરવા માટેની વાત જે જૂની વર્ષો ચાલુ છે તો એ એસ્યોર આપ્યું છે કે એ થઈ જ ગયું છે. અને સુરત બાંદ્રા ઇન્ટરસિટીનું સ્ટોપેજ ઉમરગામ ખાતે માંગ્યું છે અને રાણકપુરનું સ્ટોપેજ ઉમરગામ ખાતે માંગ્યું છે અને એક ડેડિકેટેડ પેસેન્જર આપણે રિઝર્વેશન કાઉન્ટર ચાલુ કરવા માટે કહેવામાં આવ્યું છે.